જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. અને આપણે એમ કહેવાય કે ભારત દેશની માલિકમાં ઘણા બધા એવા પ્રાચીનતમ સ્થળો આવેલા છે કે જેની આપણને ઘણીવાર ખબર નથી હોતી. તો મારો પણ આ એક નાનકડો પ્રયાસ છે કે ભાઈ ગુજરાતની માલિકમાં આવેલા ઘણા બધા એવા પ્રાચીન સ્થળો કે જેના ઇતિહાસથી આપણે વાકેફ થઈએ. જી હા, હું અત્યારે આવી ગયો છું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે. જી હા, આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો એ કંકાવટી ગામનું જે જૂનું એમ કહેવાય કે કંકાવટી નગર હતું એનો પ્રવેશ દ્વાર છે. જી હા, અને આપણે આરતીમાં ગાઈએ છીએ ને કે આઈ શ્રી કંકાવટી નગરી, આઈ શ્રી રૂપાવટી નગરી. જી હા, આ એ જ કંકાવટી નગરના એમ કહેવાય કે અવશેષો છે. એની ઉપર એમ કહેવાય કે ભૂતકાળના પડદાઓ જે છે પડી ગયા, પણ એની અસ્મિતા, એનો ઇતિહાસ આજે પણ આ પથ્થરો જે છે એની હાજરી આપે છે, એની સાક્ષી પૂરે છે. આવો આપણે આ અવશેષો અને આ મહેલ વિશે કે અહીંયા વર્ષો પહેલાં જે મહેલ હતો, સદીઓ પહેલાં મહેલ હતો, એના વિશે આપણે માહિતી મેળવીએ અને વધુ જાણકારી મેળવીએ. તો મારા દર્શક મિત્રો, જ્યારે પણ તમે આ સ્થાપત્યને નિહાળવા માટે આવશો, આ જગ્યાને જોવા માટે આવશો, ત્યારે તમને અહીં એક બોર્ડ, એક તકતી લગાડેલી જોવા મળશે, જે ભારત સરકાર દ્વારા એમ કહેવાય કે આ સંપૂર્ણ સ્થળને આરક્ષિત કરવામાં આવેલું છે. આ તમે જુઓ, આ બોર્ડની માલિકા આ જગ્યાને વિશે ઘણી બધી માહિતી આપણને મળી રહે એના માટેને એમ કહેવાય કે સંક્ષિપ્ત માહિતી ટાંકવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, કંકાવટી ગામની માલિકા આવેલા પ્રાચીનતમ ગઢ, પ્રાચીનતમ જે રાજમહેલ છે એના પ્રવેશદ્વારની આ બધી જો હું વાત કરું, તો આ તમે જુઓ, આ જે ગેટ જે છે, પ્રવેશદ્વાર છે, એ ઉત્તરામુખ છે, એટલે કે ઉત્તર દિશામાં એનો દરવાજો ખુલે છે. અને હવે તમને હું બતાવું, તમે જુઓ આગળ જતા આ જે બીજો પ્રવેશદ્વાર છે એ આપણે જોઈએ તો એ પૂર્વાભિમુખ છે, એટલે કે એ પૂર્વ દિશામાં ખુલે છે. તો હવે આના વિશે માહિતી ઘણા બધાને નથી હોતી, પણ હું તમને જણાવું મિત્રો કે જે ઉત્તર દિશામાં છે અને આ પૂર્વ દિશામાં પ્રવેશદ્વાર છે, એનું કારણ એ છે કે માની લો કે કોઈ બીજા કોઈ દુશ્મનો છે, ચડાઈ કરે છે, અને એ ચડાઈ કરે તો એના ઘોડા છે એ મારતે ઘોડે એમ કહેવાય કે યોદ્ધા આવતા હોય, સેના આવતી હોય, અને અચાનક જ જો એ ઉત્તર દિશામાંથી પૂર્વ દિશા તરફ જાય તો કાં તો ઘોડા પડી જાય અથવા એની ગતિમાં એમ કહેવાય કે થોડીક જે ઝડપ હોય એ ઘટે. અને અહીં રાજાને એના માટે જો સામનો કરવો હોય તો એને થોડો સમય મળી રહે એના માટેની આ વ્યવસ્થા હતી. આ પથ્થરો એમ કહેવાય કે વર્ષોથી અડીખમ ઉભા છે, વર્ષોથી અડીખમ ઉભેલા આ પથ્થરો એમ કહેવાય છે કે કંઈક ચોમાસા જોયા, કંઈક શિયાળા અને કંઈક ઉનાળા જોયા છે. મારા વાલા, આપણા ભવ્ય ભૂતકાળની જે યાદી છે એ આ પથ્થરો એમ કહેવાય કે દિવસે ને દિવસે આપણને કહેતા હોય. અરે આ તમે જુઓ, સદીઓની સદીઓ થઈ ગઈ પણ અડીખમ ઉભેલા પથ્થરોની માલિકા આપણો કંઈક એવો જીવંત ઇતિહાસ છે કે જેને આપણે ખરેખર ઘણીવાર ઢંઢોળવાની કે ઘણીવાર એ ઇતિહાસના પન્ના જે છે એને ફંફોળવાની આપણે ટ્રાય નથી કરી. જી હા, કંકાવટી નગરનું આ પ્રવેશદ્વાર અહીં એમ કહેવાય કે સદીઓ પહેલા મહારાજાનો એમ કહેવાય કે મહેલ હતો, એ અત્યારે એમ કહેવાય કે ઘણા બધા એના અવશેષો જોવા મળે છે. એ જોયા પછી હું તમને એટલી વિનંતી કરું મારા વાલા કે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે તમે જ્યારે પણ આવો, આજુબાજુ આવવાનું થાય ત્યારે આ પથ્થરોને જોઈને પણ એવું વિચારજો કે આપણો ભવ્ય ભૂતકાળ કેટલો એમ કહેવાય કે મહાન રહ્યો છે, ભવ્ય રહ્યો છે. આ તમે જુઓ, આ ઉપરની તરફ તમે જોઈશો ને તો અહીં એમ તમને એમ ઘણો બધો આપણા જે પુરાતન વારસા તરીકે વારસા પ્રત્યેનો ગૌરવ થશે. આ તમે જુઓ, એક ઉપર એક આજે પથ્થરો મૂકેલા છે અને આજે પણ અડીખમ ઊભા છે. તમે જ્યારે પણ આ પ્રવેશદ્વારના દર્શન કરવા માટે આવશો ત્યારે પ્રવેશદ્વારમાં મધ્યમાં જેમ કહેવાય કે નાનકડું દેરું છે, ત્યાં શક્તિ માતાજીના બેસણા છે, ત્યાં લોકો ભાવ શ્રદ્ધાથી આવે છે, પ્રણામ કરે છે અને શ્રીફળ પણ વધારે છે. તો આ એક શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે. કંકાવટી નગરની માલિકા એમ કહેવાય કે આવેલ આ પ્રવેશદ્વાર આજે પણ ભૂતકાળમાં ભવ્ય રજવાડું રહી ચૂકેલ કંકાવટીની આપણને યાદ અપાવે છે.
તો દોસ્તો આપણે અંતમાં આ પ્રવેશ દ્વારની અંદર આવેલા માતાજીના નાનકડા મંદિરના દર્શન કર્યા આપણે, અને હવે એમ કહેવાય કે આ વિડીયો હું અંત તરફ લઈ જઈ રહ્યો છું. જી હા, તમે જ્યારે પણ કંકાવટીની માલિપા આવો ત્યારે આ જગ્યાએ આ અવશેષોને ફંફોડવાનું કે આ અવશેષોને માણવાનું ક્યારે ન ભૂલતા. પરંતુ અને હવે પછી જે વિડીયો મારે બતાવવો છે આ કંકાવટી ગામનો જ, કે જળજોહર કૂવો, હા, કે જ્યાં 8 રાણીએ એમ કહેવાય કે પોતે સતી થયા હતા. અને એ વિડીયોની માલિપા મારે તમને એ જગ્યાનું બધું મહત્ત્વ અને એ જગ્યાના મારે તમને દર્શન કરાવવા છે. તો હવે પછીનો એ વિડીયો હશે તો એ વિડીયો પણ જોવાનું ના ભૂલતા અને આ વિડીયોને પણ શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.